करिए कांग्रेस उपाध्यक्ष राहुल गांधी आज गुजरात प्रवास आ रहा है जेने लई समाचार मिली रहा है प्रवास ने लई सुरक्षा व्यवस्था सघन कराय छे चांदी बाजार में थयेला फायरिंग बाद चापतो बंदोबस्त गोठवी देवायो छे रात्र थयेला फायरिंग ना पगले पोलिस सतर्क बनी गई है कारण के राहुल गांधी जामनगर में पण सभा ने गजवाना छे शहर में दरेक चौक में चुस्त पोलिस बंदोबस्त गोठवी देवामां आव्यो छे बनासकांठा जेवी घटना टाळवा माटे सुरक्षा तंत्र सावधान बनी गयु छे राहुल गांधी प्रवास ने लई सुरक्षा व्यवस्था सघन करी देवामां आवी छे राहुल गांधी प्रवास पहला जामनगर में एक फायरिंग की घटना घटी छे વધુ માહિતી સાથે સંવાદદાતા નટુ રામડા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે નટુ જે રીતે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જામનગરમાં પણ સભા ગજવાના છે અને રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જામનગરમાં એક ફાયરિંગની ઘટના ઘટી છે હાલ કઈ પ્રકારે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે મનીષા ચોક્કસથી જણાવી દઉં ગઈકાલે રાત્રે એટલે કે એક વાગ્યાના સુમારે રાહુલ ગાંધી જે સ્થળે વેપારીઓ સાથે કોન્કો કરવાનો છે તે સ્થળે ફાયરિંગની ઘટના ઘટી હતી તે માત્ર 50 મીટરના અંતરે છે હવે સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો રાહુલ ગાંધી એસપીજી સુરક્ષા કોચ ધરાવે છે તેઓને શેખ મિલિટન્ટ જેકે મિલિટન્ટ એલટીટી અને કેસીએફથી ખતરો છે એવું સુરક્ષા એજન્સીઓ માની રહી છે આને લઈને સુરક્ષા એજન્સીઓએ પ્લાન ઘડી કાઢ્યો છે જેમાં પ્રથમ લીડ કરશે એસપીજીની ટીમ ત્યારબાદ ઝામરવાડી કાર આવશે ત્યારબાદ રાહુલનો કાફલો આવશે અને પાછળ હશે એસપી એસ્કોર્ટની કાર અને પછી પોલીસ એસ્કોર્ટ કરશે ત્યારબાદ સ્પેર કાર્ટ રાખવામાં આવી છે એમ્બ્યુલન્સ ફાયર અને મિકેનિકલ્સના વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે બીજી તરફ જોવા જઈએ તો બે બીડીએસની ટીમ પણ તૈનાત કરવા દેવામાં આવી છે જેને વિરોધ પ્રદર્શન થાય તો મોરચો સ્કોટ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે વાત કરીએ રાહુલ ગાંધીના રાત્રે પ્રવાસની તો રાત્રે પ્રવાસને લઈને ખાસ કરીને હળવા નાસ્તા અને ખોરાકની ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે અને સર્કિટ હાઉસ ખાતે રાત્રિ દરમિયાન બે હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવશે બિલકુલ નથુ આપનો આભાર માહિતી આપવા માટે જામનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે કારણ કે રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા જ જામનગરની જે મુલાકાત લેવાના છે ત્યાં જ ફાયરિંગની ઘટના સામે આવી છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પૂર્વે જામનગરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે રાહુલ ગાંધી જામનગરમાં જ્યાં વેપારી સાથે વાર્તાલાપ કરવાના છે તે સ્થળથી માત્ર 50 મીટરના અંતરે અજાણ્યા શખ્સોએ કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલની કાર પર ફાયરિંગ કર્યું પ્રથમ ફાયરિંગ થતાં જયેશ પટેલે કાર પૂરઝડપે હંકારી જે બાદ અજાણ્યા શખ્સોએ પણ કારનો પીછો કર્યો અને માંડવી ટાવર અને સેતાવાળ વિસ્તારમાં પીછો કરી માંડવી ટાવર અને સેતાવાળ વિસ્તારમાં કાર પર ફાયરિંગ કર્યું જો કે કાર સ્પીડમાં હોવાથી છટકવામાં સફળ રહી છે અને અજાણ્યા શખ્સો પણ ફરાર થઈ ગયા હતા જો કે રાહુલ ગાંધી જામનગર આવી રહ્યા છે ત્યારે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ પણ સજ્જ બની ગઈ છે જો કે જામનગરમાં થયેલી ફાયરિંગની ઘટનાના પગલે સુરક્ષા વ્યવસ્થામાં મોટા છીંડા સામે આવ્યા છે સિટી એ ડિવિઝનના ચાંદી બજાર વિસ્તારમાં એક મારુતિ સ્વિફ્ટ ગાડી ઉપર અજાણ્યા ઇસમો દ્વારા ફાયરિંગ કરવાનો બનાવ બનેલ છે જે બનાવ સંબંધિત તાત્કાલિક સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે બનાવ સંબંધિત ગાડીની વોચમાં તથા તમામ જગ્યાએ નાકાબંધી કરી છે તેની સાથે સિટી એ ડિવિઝન તથા એલસીબીની ટીમ જોડાઈ અને આગળની બધું તપાસ જારી કરેલી છે